બોલીએ સદગુરુ મહારાજ, સિદ્ધ રામદેવજી વીર મહારાજ, સ્વર્ગવાસી બચ્ચો દાદા જગ્યા ભાવ, સતગુરુની દયા વિના જો કૃપા હોય મારા નાથની, તો આવી જાય ભક્તિ મારા. સંત દેખી નમન કરીએ, સંત દેખી નમન કરીએ, આ જપાત નમાવીએ શ્રી. એક ગુના તો તેરા ક્યા કરે, જમ લાખો ના બક્ષી. સંત ચટકો લાગ્યા વિના, સંત ચટકો લાગ્યા વિના ભાઈ કેમ રીજે કીર્તા. એવો કોઈ ગુરુ નો પંજો લાગી જાય, હમણાં અમારે ભગતે કીધું કે બાપ ને હારો કહેવાનો હોય તો દીકરાને ભોગ દેવો પડે, પણ તારે સંતો લખી જે આવ્યો કે સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તા. ઈયળ માંથી જો ભમરી બને તો આપણે તો માણસ છીએ, આપણને વાર લાગે, પણ જેને બનવું હોય એને હોય. ભમરી એક જ એવી વસ્તુ છે કે જેને ત્યાં જન્મતું નથી, નથી ઈંડાનો નથી જન્મનો, પણ બહાર જઈ અને એક જીવાત લાવી અને ભમરીના ધરમાં બેહડી અને પછી એને ડંક મારે, ડંક મારે એને ગોટો વળી જાય ને એને ન લો, પણ બાકી ડંક સહન કરી અને સામે ફેણ માંડે ને એને ઉપાડી અને એના ધરમાં લઈ જાય અને એની ભમરી બને.
અને અમારા ચંદુભાઈ કીધું કે જો માતા પૂજવી હોય ને તો હોદાન પૂજાય, છોકરાના લગ્ન કરવા હોય ને તો બે પાંચ દહ દાન કરવા હોય તો થાય, પણ પિતૃયજ્ઞ છે એ એક જ વાર થાય. પણ પાછું કહીશ કે હમણાં ભગતે કીધું કે આપણે કોઈ ઉજાગરો કરવા ભેગા નથી, જાગરણ કરવા, પિતૃને મોક્ષ ગતિ અપાવવાની છે, એટલે જાગરણમાં હામે તમે હુતા હુતા સાંભળો અને જેમ અમને અમારે એક જીવતો દાખલો હતો. બે પાંચ દસ વર્ષ પહેલા આપણે થોરિયાળ ગરમ ભગત એમને ભજનનો વાયર થયો એક ઠીક, અને આખો સ્ટાફ ને બધું લઈ ગયા, બધું ગોઠવી નાખ્યું, સાઉન્ડ બાઉન્ડ બધું કમ્પ્લીટ, ઓલા જણ બેઠા અને ચાલુ કર્યું ને ત્યાં બધા ઉભા થઈ ચાલે જાય ક્યાં જાવ છે કે ભાઈ અમે તમને આખો પ્રોગ્રામ આપી દીધો છે એટલે તમે આખી રાત ગાઓ, હવે થાળ થઈ ગયા જાય આ બેગ નો બે ની જવાબદારી એટલે એવું ન કરો. કોઈ વેસાતા નથી ને કે આ બધા મોંઘા મુલાત કલાકાર છે, પણ એક કોઈ હગાની હગવડ, કોઈ ભાઈનો વ્યવહાર એકલા ભેગા થયા છે, હા સબન ના હિસાબે ને કે આ બધું ભેગું કરવું બહુ વાલ વાગે. પણ આ પિતૃ હાટે આ બાપ હાટે થઈ અને એવું કાર્ય બાપને સદગતિ અપાવવા આ ભયુ જોડા થઈ અને એના પાછળ યજ્ઞ કહેવાય, ન કે ઘણા એના હમણાં ભગતે કીધું ભજન નથી થતા બાર માં કાર પણ એના માથે સંતોએ લખ્યું છે કે જેને આપણને જન્મ આપ્યો, જેને આપણને જીવાડ્યા, આંગળી પકડી આપણને હાલતા શીખવાડ્યા અને મોઢામાંથી કોળીઓ કાઢી અને નાના નાના બસડા હાટે તેને બસકા ઉપાડી દીરા એક કરી અને એ આપણા બાપે જયારે આપણને ઉછેરી મોટા કર્યા અને પછી જયારે એનો જયારે સમય આવે એને જયારે આપણે આપણને જરૂરી નહીં હતી ત્યારે એને હાંસ્યા, પણ જયારે એને જરૂર આપણી પડે ને તારા જગત માં ઘણા નથી ઉભા રહેતા, હોય એવું નથી, જગત છે. પણ બહુ સારું કાર્ય, ધન્યવાદ દેવી છે તમને કે જેટલા, અને એક વસ્તુનો ગ્રહ છે મને એવો, હું જાહેર પ્રોગ્રામમાં હોત કહું છું કે આપણે આ હિન્દુસ્તાનની માલિકા તો ઠીક, પણ આ 50 કરોડ પૃથ્વીની માલિકા 18 વર્ણમાં વૃદ્ધાશ્રમ છે અને આપણા એક ભાઈએ ભૂલ કરી છે, આપણે જીવતા તો પાળવી આપણા મા બાપ ને, મુવા પછી એનો હિસાબ દેવી છે. અને આટલા હિન્દુસ્તાનની માલતા એક તો ભલા માણસો વતાડો કે એના મા બાપ ને લઈને વૃદ્ધાશ્રમ માં મૂકવા ગયા, એ મારી દેવી પૂજક સમાજ છે એનો ગર્વ છે. તારે કીધું કે આ મા બાપ ફાટે થાય અને સંતો લખી ગયા છું, એ ધન ગુરુ દેવા અહીંયા લગન લખ્યું કે ખાલ પડાવું મારા શરીર તણી અને ઉપર સોનેરી રંગ લગાડું અને એની મોજડી શિવરાવી એ જો તમે બચ્ચું દાદા ને જો પહેરાવો ને તો હું શું કહેવાય ભલામણ. તારે સંશોધન લેખ લખ્યા મારા ગુરુજીએ સબદ સુના
કાશી મેરા ખલકા ભરી દે આનંદ
પથ રાખે ખેતર ખેડા બને પથ રાખે ખેતર ખેડા બને પથ રાખે ખલકા ભરી દે આનંદ કા
કહેત કબીરા સુનો ભાઈ સાર, કહેત કબીર સાહેબ કહેત કબીર સાહેબ સુનો ભાઈ સાર, આનંદ ગુરુ આનંદ ગુરુ આનંદ ગલ કાવરી રે આનંદ લાલ જુડે વાલી મૈયા લાલ છોડે વાલી
જાણી લે ભગવાન તોરી કનૈયા મેઘ વાલન તોરી રે કનુડા તારી મોરલીએ લલ જાણી રે મેઘ વાલન તોરી કનૈયા ગાગર ભરો હે મે ગોળી રે લીધી ગાગર ભરો છે મે કાનુડા ગોળી લીધી હું તો યારાની અજાણી રે મે ગોવાલણ તોરી કનૈયા સંસાર આ ઉભા થાય ન થાય ઉપર વાળા ના હાથમાં છે એટલે ભલા માણસો હવે થોડીક વાર રહે છે કારણ કે કાલ બીજ નો પ્રોગ્રામ ચાલુ થશે રામાભીર ને યાદ કરી અને રામાભીર ને નરસિંહ મહેતા નિર્ધન હતા સાતસો રૂપિયા શામળિયાએ સાતસો રૂપિયા મારા શામળિયાએ દ્વારિકામાં દીધા રે ગણી પૂર્ણ હારો વીર રામ રે પૂર્ણ હારો વીર જોને રામ દે મારા સંતો નો સમૃત ગણી પૂર્ણ હારો વીર રામ દે ઓઠ રાખજો તમે વીર બોલિયાની પાવોની દી સીધી જોને આપે ગણી પૂર્ણ હારો વીર રામ દે દુર્યોધન દુર્મતિ સુજી ત્રિકમ પધારા દૈ બની નવસો નવાણું સાડી મોઢાડી નવસો નવાણું ચીર નવસો નવાણું ચીર પૂર
હાડીયું ઓઢાડી વગર વણી પૂરણ હારો વીર રામ દે વીર રામજી ના તો પરચા ગાવા જ આવી ને 52 પરચા છે એનો કોઈ પાર આવ્યો નથી પણ આ કળીકાવળની માલિપા રામદેવજી મહારાજ અને 33 કરોડ દેવાળું આપણે એવી પ્રાર્થના કરવી છીએ ભયું હમજી નાથ હમજી અને હવ ગદગંગા કે બધું દાદાને મોક્ષ ગતિ આપે અને એને પ્રભુના ચરણોમાં લઈ લે એવી અમે બે હાથ જોડી અને ભગવાન આગળ વિનંતી કરવી છે કે આ જે ભજન આજનો સંતવાણીનો કાર્યક્રમ રહ્યો ને એ બચ્ચું દાદા પાછળ એમને મોક્ષ ગતિ અપાવવા જે આ કર્યો છે એના પાછળ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા પ્રગટા બે હાથ ઉંચા કરી જોરદાર રામદેવ પીરજીની જય બોલાવો બોલે રામદેવ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા દાસ સવાની તમે દોલે રે પધાર્યા સવારામ બાપાની દોલે રે પધાર્યા મારા હરિજનો નામ ઉપટ મણી પૂરણ હારો વીર રામ દે પૂરણ હારો વીર ધણી રામ દે મારા સંતાનો સમૃદ્ધ ધણી પૂરણ હારો વીર રામ દે પૂરણ હારો વીર રામ દે બોલે રામદેવજી બોલે બચ્ચુ દાદાની માં ગુગરિયાને વાણવટી માં મારી ગદગદ ગાની બોલે વાઘરી સર્વજ સમાજ કી